હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે વાત કરવાની છે વર્નિયર કેલીપર વિશે બરાબર તો આપણે આગળ લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા કે અલગ અલગ રીતે આપણે કઈ કઈ માપક્રમ અનુસાર કેવા સાધનો વડે આપણે શું શું માપી શકીએ છીએ દાખલા તરીકે આપણે કિલોમીટરની રેન્જમાં માપવું હોય બરાબર તો એ મીટર ટેપ ન વાય એમાં મોટું સાધન જોઈએ એવી જ રીતે સૂક્ષ્મ વસ્તુ માપવી હોય તો આપણને ખબર છે કે આપણી પાસે અત્યારે મિલીમીટરની રેન્જમાં હોય દાખલા તરીકે તમારી પાસે કોઈ એક ફૂટપટ્ટી હોય બરાબર તો એમાં સેન્ટીમીટર હોય નાનામાં નાનું માપ હોય મિલીમીટર પણ એથી પણ સૂક્ષ્મ માપવું હોય તો શું કરવું તો અત્યારથી લગભગ ચારસો વર્ષ પહેલાં લગભગ સોળસો ઈસવીસન આજુબાજુ મિલીમીટરથી ઓછું માપક્રમ માટે કાંઈ માપવા માટેનું સાધન નહોતું બરાબર ને કાંઈક નવી પદ્ધતિ વિકસાવી પડે એમાંથી બરાબર ને તો પિયર વર્નિયર નામના વૈજ્ઞાનિકે સોળ ઝીરો એક બરાબર સોળસો એકમાં ઈસવીસન એક સાધન વિકસાવ્યું બરાબર ને કે જે મિલીમીટરથી પણ ઓછું માપક્રમનું આપણને માપી શકાય કોઈ પણ વસ્તુ હોય વધુ પ્રિસિઝન આપી શકે બરાબર વધુ ચોક્કસ પરિણામ આપી શકે બરાબર ને સચોટ તો આપતું જ તું પણ ચોક્કસ આપી શકે ક્લિયર ને તો તમને આના ઉપરથી ખબર પડી જાય છે કે વર્નિયર કેલીપરની સુકામે ઉપયોગ થાય ક્લિયર ને અને બીજી વસ્તુ એ કે આ એક પ્રકારે ઓફ ટોપિક છે તમારા સિલેબસનો નથી સિલેબસ બારનો છે બરાબર જે ડબલ ઇ જે ડબલ એડવાન્સ અને નીટ લેવલનો છે એટલા માટે તમારે બોર્ડ માટે આની ચિંતા કરવાની જરૂર નથી ક્લિયર ને આ લખવા આખો લખવાની જરૂર નથી ક્લિયર ને બીજી વસ્તુ શું છે કે સમજી લઈએ કે આ કેવા શું માગે છે બરાબર ને તો પિયર વર્નિયર નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી દીધી બીજી વસ્તુ એ કે આના ઉપરથી એનું નામ ઉપરથી જ આ નામ પડ્યું છે બરાબર વર્નિયર કેલીપર કેલીપરનો અર્થ થાય છે માપવું બરાબર ને શું થાય કે માપવું અથવા સાધન બરાબર ને વર્નિયર એટલે વર્નિયરનું સાધન ને બીજું કઈ નહીં વર્નિયર કેલીપર એટલે વર્નિયર નામના એ સાધન મતલબ થાય માફવું અથવા સાધન બરોબર ને તો અહીંયા પરફેક્ટ સાધન ક્લિયર ને તો આ નામમાંથી આપણને ખબર પડી જાય કે વર્નિયર વૈજ્ઞાનિકનું નામ છે કેલીપર એટલે સાધન વર્નિયરનું સાધન બરોબર ને તો હવે એનું બેઝિક ફંડામેન્ટલ સમજી લઈએ કે શું હોય અને એને કેવી રીતે વિકસાવવામાં આવ્યું બરાબર ડિવાઇઝડ કર્યું છે વિકસાવવું બનાવ્યું છે એક પ્રકારે કેવી રીતે તો દાખલા તરીકે આપણી પાસે એક ફૂટ હોય ક્લિયર તો કોઈ આપણી પાસે આવી રીતે ફૂટ છે બરોબર ને તો આમાં શું હોય કે આવી રીતે નાના નાના કાપા મળીને સેન્ટીમીટરથી માંડીને મિલીમીટર સુધી ના હોય ક્લિયર ને તો દાખલા તરીકે હવે મારું જે કોઈ પણ એક વસ્તુ છે બરોબર એ વસ્તુ આપણે જોઈ કે કે જીરો થી ચાલુ કરવાની કોઈ પણ વસ્તુને માપી હોય તો અને આ એક સેન્ટીમીટર બરોબર ને જે કયો જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કયો તો ભણે જીરો પાંચ એમ એમ કયો ભણ્યો બરોબર તો આ જે વસ્તુ હતી એ પાંચમા અને છઠ્ઠા કાપાની વચ્ચે હતી અહીંયા ક્યાંક તો આને આપણે રફ એપ્રોક્સિમેશન આપી શકીએ કેટલું કે દાખલા તરીકે પાંચ પોઈન્ટ પાંચ એમ એમ ક્લિયર ને પણ આ તો આપણે જોઈ ગયા કે આ કેવો હતો હતો ને અનિશ્ચિત આંકડો હતો તો આને આપણે નિશ્ચિતમાં ફેરવવું તો શું કરવું પડે એટલા માટે જ વર્નિયર કેરી પણ જરૂર પડી ક્લિયર ને તો હવે એની એ સમજતા પહેલા આપણે એનું પહેલાં એક મોડલ સમજી લઈએ કે કેવી રીતે કામ કરે છે બરાબર ને કેવી રીતે સિમ્પલ કેવી રીતે કામ કરે છે દાખલા તરીકે હવે તમારી પાસે બે ફૂટ છે એક નહીં બે ફૂટ છે ક્લિયર એક આવી રીતે ફૂટ છે અને બીજી ફૂટ આવી નાની છે દાખલા તરીકે એટલે આ ફૂટ હતી બે એક ફૂટમાં તમારી જે ਰહેવાજીક ફૂટ હોય એવી જ છે કે જેમાં મિલીમીટરના કાપા હોય બરોબર ને થોડીક આપણે દૂર દૂર બતાવી દઈએ બરોબર આવી રીતે હા થિયર ને જ્યારે બીજી ફૂટ છે બરોબર એના થોડીક મોટી કરનાગી એમાં રહેવાજીક કાપા નથી મીન્સ કે તમારી જે ફૂટ આવે છે બરાબર તમે જે દોરો છો કોઈ પણ લાઇન દોરો છો એ ફૂટ આ છે તેમાં આ ફિક્સ્ડ માપ હોય વન એમ એમનું આટલું વન ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું બરાબર ને આ ફિક્સ માપ છે આને કહેવાય રેવાજિક ફૂટ બરાબર કન્વેન્સનલ ફૂટ જ્યારે આની બાજુમાં જે બીજી ફૂટ લગાડેલી છે એ કન્વેન્શનલ ફૂટ નથી આમાં એક વિચિત્ર પ્રકારના કાપા છે બરાબર ને એનો પહેલો કાપો રહ્યો ને એ આના ઝીરોના કાપાયેલા તો મેચ થઈ જશે બરાબર આનો જે પેલો

કે આની લંબાઈમાં આજી જે કેટલા કાપા દોર્યા છે મે 1 2 3 4 5 6 7 8 9 કાપા દોર્યા છે બરોબર અને આનો થઈ ગયો સહી 10 મો કાપા દાખલા તરીકે તો આ 10 કાપા અંતર અને આ 10 કાપા નું અંતર અલગ અલગ છે જોવો જી આ 10 કાપા થાય ને આઈ આપણે 0 થી કાઉન્ટ કરીએ બરોબર આ 1 થી માંડીને 10 કાપા અહીંયા ભતે જ્યારે આના 10 કપા અહીંયા કે પૂરા થઈ ગયા ક્લિયર ને આની લંબાઈમાં પણ ફેર છે અહીંયા તો આનો ઉપયોગ શું તો દાખલા તરીકે હવે મારે ઓબ્જેક્ટ કંઈક માપવો છે બરાબર આનાથી મારે એક ઓબ્જેક્ટ માપવો છે આની આની વચ્ચે હું એક નાનો પદાર્થનો ટુકડો મૂકી દઉં બરાબર ને શું મૂકી દો પદાર્થનો ટુકડો મૂકી દઉં દાખલા તરીકે મારી પાસે એક સીટ હોય પેપરની બરાબર ને કે જે આવની વચ્ચે છે ક્લિયર ને અથવા તો આપણે એક કામ કરીએ આનો ખાલી એક એમએમનો જ ભાગ લઈએ જેથી વધારે વિઝ્યુલાઇઝેશન ખબર પડે બરાબર ને આખી ફૂટ લેવા કરતાં આપણે ખાલી આ નાનો એક ભાગ જ લઈ લઈએ જેથી કરીને આપણને વધુ અન્ડરસ્ટેન્ડિંગ થાય બરાબર ને તો આપણે એક નાનો ભાગ જ લઈએ કોનો કે આપણી કન્વેન્શનલ ફૂટનો બરાબર ને એક જ એક એમ નો જ ભાગ લઈએ ક્લિયર તો આ તો આપણો જીરો અને આ હતો આપણો એક એમ એમ બરાબર અહીંથી આનું અંતર કેટલું છે એક એમ ખાલી ઝૂમ કરીને કે ફૂટ ને આપણે બરાબર ને એવી જ રીતે બીજી ફૂટ બાજુમાં જે ફૂટ હતી એ લઈ લઈએ સ્ટાર્ટ તો ્ટ તોથી થતી હતી બરોબ ને સ્ટાર્ટ સ્ટાર્ટી થતી હતી ઝીરોથી થતી હતી ક્લિયર ને અને એન્ડ અહીં કંઈક થઈ ગઈ હતી બરાબર ને જેમાં બધા કાપા સરખા હતા આવી રીતે બરાબર ને આમાં કેમ મિલીમીટરમાં નાનું હોય જ્યારે આમાં બધાના કાપા લંબાઈ સરખી હોય ખાલી આ આ જ ફેર હોય આમાં એક મિલીમીટર આટલું કહેવાય જ્યારે આમાં આપણને ખબર નહોતી કેટલા મિલીમીટર એ આપણે આગળ જોશું બરાબર ને હવે આપણને આટલી વેલ્યુની ખબર છે કેટલું છે એક એમ એમ આ વેલ્યુ ની ખબર નથી એટલે મીન્સ કે અત્યાર પૂરતી ખબર નથી હવે માની લો કે આપણે કોઈ આપણી પાસે એક ઓબ્જેક્ટ છે બરાબર ને કોઈ ઓબ્જેક્ટ છે કે ઝેર્યું ને આટલી વેલ્યુ નું દેખાડે છે બરાબર ને મારી પાસે આ ઓબ્જેક્ટ છે કે જેની લંબાઈ રહી ને લંબાઈ આવડી છે ક્લિયર ને દેખાય છે ને ઝૂમ કરી નાખીએ હજી ક્લિયર રેડી તો આ તો આપણું ઝીરો આ તો આપણો એક એમ એમ ક્લિયર ને તો શું છે કે આ આ જે લંબાઈ રહી એક એમ છે આ લંબાઈ રહી માની લો કે આપણે યાદ જ લઈ લઈએ કોઈ પણ એમ તો કે એક્સ એમ છે અહીંથી આનું અંદર કેટલું છે એક્સ એમ મિલીમીટર જેટલા હોય એટલા તો આ લંબાઈ કેટલી થશે તો હું તમને એમ પ્રશ્ન પૂછું કે આ બે ફૂટપટી આ એક ફૂટપટ્ટી હતી નંબર એક નંબરની ફૂટપટ્ટી આ બીજા નંબરની ફૂટપટ્ટી આ બે ફૂટપટ્ટીમાંથી ઓછામાં ઓછું માપ કોણ કાઢી શકે ઓછામાં ઓછું માપ કોણ માપી શકે ક્લિયર ને હું શું કેવા માંગુ છું કે તમારી પાસે બે અલગ અલગ પ્રકારની ફૂટપટ્ટી હોય છે કારણ કે એ આટલું માપ માપી શકે છે ને કે જ્યાંથી વધુ છે આ અહીંયા સુધીનું જ માપ માપી શકે પરંતુ આયાથી ઓછું માપ માપી શકે ને તો ઓબ્વિયસલી આપણને આના ઉપરથી અંદર આવી જાય કે આ જે બીજા નંબરની ફૂટપટ્ટી રહી ને એ ઓછામાં ઓછું માપ માપી શકે આ બે ફૂટની કમ્પેરિઝનમાં ક્લિયર ને મારી પાસે દાખલા તરીકે એક એમ એમ કરતા ઓછું માપ હોય કે જે આના જેટલું હોય તો એક એમ એમ કરતા ઓછું દાખલા તરીકે જીરો પોઈન્ટ આઠ લઈ લો માની લો આ ની જગ્યાએ મેં લઈ લીધું ઝીરો પોઈન્ટ આઠ બરાબર ને આના આ બે વચ્ચેનું અંતર કેટલું છે ઝીરો પોઈન્ટ આઠ એનો મતલબ એમ કે ઝીરો પોઈન્ટ આઠ એમ એમ ની વસ્તુ એ માપી શકશે ને ક્લિયર ને તો જવાબ શું આ સાચો આવશે બે નંબર તો કે નહીં તો શું એક તો એક તો દેખાવમાં જ ખોટો હે તો આન્સર શું આવશે તો કે આ બે ભેગી મળીને હું એક નવી ફૂટપટ્ટી બનાવીશ ને બરોબર ને બે ભેગી મળીને હું એક 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 એવી વસ્તુ કરીશ કે જે મને મને નવી ફૂટપટ્ટી એ બનાવશે ને આ બે ઓછું માપી શકું એટલી વિભેદન શક્તિ આપશે આમાં આના દ્વારા એક મિલીમીટર માપી શકું જ્યારે આના દ્વારા ઝીરો પોઈન્ટ આઠ એમ માપી શકું આ બે ને કોમ્બિનેશનથી એક નવી ફૂટપટ્ટી બનાવીશ ને એ આ બે કરતા પણ ઓછું લઘુત્તમ માપ બરોબર ઓછું લઘુત્તમ માપ દેખાડતી અથવા તો વધુ પ્રિસાઇઝ મને માપ દેખાડતી ફૂટપટ્ટી મળશે ક્લિયર ને કેવી રીતે તો આ જે માપ રહ્યું છે દાખલા તરીકે આનું બરોબર ને આમ તો આનો છેડો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો આ જે હતો એનો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો ક્લિયર ને આ આનો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો ક્લિયર ને મારે માપવું છે કોનું માપ આનું માપ માપવું છે તો મારે શું કરવું છે જોવો જોઈએ સિમ્પલ કે આખી લંબાઈ દાખલા તરીકે એક એમ એમ છે આ આટલી લંબાઈ કેટલી છે ઝીરો પોઈન્ટ આઠ તો મારે આટલી લંબાઈ જોઈશે ને ખાલી સમજીએ ને આખી લંબાઈ આપી છે કે જેમાં એ ઇન્ક્લુડ થઈ ગયો હોય એમાંથી આટલી લંબાઈ બાદ કરી નાખું તો મને આટલી લંબાઈ મળી જશે ને તો હું એમ કરી નાખું કે એક માઇનસ ઝીરો પોઈન્ટ આઠ કર નાખું તો એનો મતલબ એમ કે ઝીરો પોઈન્ટ બે એમ એમનું આ લંબાઈ હોવી જોઈએ તો આ જોવો જોઈએ મેં બે બે ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો ને આ ફૂટપટ્ટી ઉપયોગ કર્યો આનો પણ ઉપયોગ કર્યો એના મતલબ એમ કે બે ફૂટપટ્ટી ને જો હું મર્જ કરી નાખું ને પછી એની બાદ બાકી લઈ લો ને બે ના તો મને એ બાદ બાકીમાંથી જે મળતું માપ હોય ને બાદ બાકી કેટલું માપ મળ્યું જીરો બે એટલા મીટર સુધીનું હું માપી શકું એટલા મિલીમીટર સુધીનું સૂક્ષ્મ વસ્તુ માપી શકું ક્લિયર ને કે શું કર્યું મેં હજી એકવાર જોઈ લઈએ ક્લિયર કે મારે પાસે શું હતી કે અહીંયા આપણો એક એમ એમ પૂરો થઈ જતો હતો આનો જે એન્ડિંગ પોઈન્ટ હતો ને મેં એક એમ રાખી દીધો અહીંયા હતો ઝીરોમાં પોઈન્ટ બરોબર અહીંયા ઝીરોમાં કાપો એવી જ રીતે ઝીરોને કાપવા અહીંયા પણ હતો જ્યારે આનો જે બીજો એન્ડિંગ પોઈન્ટ હતો ને આટલો એ અહીંયા ક્યાંક પૂરું થતો હતો ક્લિયર ને આની વેલ્યુ કેટલી હતી તો કે ઝીરો પોઈન્ટ આઠ એમ એમ બરાબર યાદાચીક રીતે આ આ સ્કેલની ગમે તે રીતે લઈ શકો તમારી પોતાની પણ સ્કેલ બનાવી શકો બરાબર બરાબર ને પરંતુ આ તો કન્વેન્સન સ્કેલ છે બરાબર આપણે જે દરરોજ યુઝ કરીએ છીએ આ એ સ્કેલ છે બરોબર ને તો આપણે આટલું માપ હોય તો શું કરવું પડે તો કે આનો જે ટોચનો ભાગ રહ્યો ને ઓબ્જેક્ટનો ટોચ નો ભાગ રહ્યો એ કોની રે કોઈનસેટ થાય છે કોની એ ભેગું થાય છે જોવો જોઈએ ભેગું થાય જોવો જોઈએ પોઈન્ટ આઠ મીન્સ કે આના એન્ડિંગ ના પોઈન્ટ ટોચનો ભાગ કોઈનસેટ થઈ જાય પરફેક્ટ બરોબર ને એવો જોવો જોઈએ બીજો ભાગ તો આનો એન્ડિંગનો પોઈન્ટ રહ્યો પૂરો થઈ જાય છે તો એનો મતલબ એમ કે આખા માપથી આટલું માપ બાદ કરી નાખું તો મને આનું માપ મળી જશે ને

લઘુત્તમ માપ માપી શકે છે બેનું મિક્સર એટલે આનો યુઝ કરવામાં આવ્યો આનો યુઝ કરવામાં આવ્યો પછી આ બેની તફાવત કાઢવામાં આવ્યો બરાબર બાદ બાકી કરવામાં આવી પછી નવું માપ મળ્યું ને આ એ આપણું લઘુત્તમ માપ થશે મીન્સ કે આ બે સ્કેલનો ઉપયોગ કરીને આપણે હવે જીરો પોઈન્ટ બે એમ એમ સુધીનું પણ માપ માપી શકીએ છીએ બરાબર ને તો આ એક એડવાન્ટેજ હતો ફૂલ વોર્નિયર કેલિપરનો બરાબર ને એને આવું જ વિચાર્યું વોર્નિયર નામના ભાઈએ બરાબર ને શું વિચાર્યું કે શું એક એવી એવું ડિવાઇસ બનાવવું કે જેમાં બે અલગ અલગ પ્રકારની ફૂટપોટીનો ઉપયોગ કરવામાં આવેલો હોય અને જે આપણને પરિણામી મળે છે આ પરિણામી મળે છે એ બેનો ડિફરન્સ હોવો જોઈએ જેથી કરીને હું લઘુત્તમ માપ માપી શકું ક્લિયર ને તો ક્વેશ્ચન એવો થાય કે આ ક્યાં સુધી આપણે ડિફરન્સ માપી શકીએ બરાબર ને દાખલા તરીકે આનું ડિફરન્સનું મૂલ્ય હજી નાનું કરતો જાઉં ક્લિયર ને તો હજી હજી નાનું થશે કે નહીં દાખલા તરીકે ક્લિયર ને તો હું આવું કરી નાખું તો આ બેનો ડિફરન્સ હજી ઘટશે જીરો પોર્ટે વહન એમ એમ આજી ઓછું કર કિસ્તો તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એમ બરાબર ને જ્યાં સુધી આ બે કાપા તમને વિઝિબલ થાય ને જ્યાં સુધી આ બે કાપા તમે જોઈ શકો ને બરાબર ને આમાં આ જે સ્કેલ આવી નવી પ્રકારની બરાબર ને એને કહેવાય વર્નિયર સ્કેલ બરાબર ને જેને આપણું નામ નહોતું દીધું પણ હવે નામ દેવામાં આવ્યું છે આને કહેવાય મેન સ્કેલ અને કહેવાય વર્નિયર સ્કેલ બરોબર ને આને શું કહેવાય મેન સ્કેલ એને કહેવાય એમએસ બરાબર આને શું કહેવાય વર્નિયર સ્કેલ એને કહેવાય વીએસ બરોબર ને તો વીએસનું મૂલ્ય આપણે ઓછામાં ઓછું કેટલું રાખી શકીએ બરોબર ને તો આપણને નાનામાં નાનું લઘુત્તમ માપ મળી શકે ક્લિયર ને તો હજી નાના નાનું કરતા જાવ કેવું આવશે તો આપણે પ્રેક્ટિકલી એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી આ બી આપણને દેખાય ને ત્યાં સુધી આ માપ રાખવામાં આવે ક્લિયર ને તો જીરો પોઈન્ટ જીરો પાંચ એમ એમ સુધી એક પ્રકારે વિઝિબલ હોય પછી વિઝિબલ ન હોય આપણી નરી રાખે એટલા માટે આટલી લિમિટેશન આવી જાય છતાં પણ આ એક ઉપયોગી છે શું કામ કારણ કે મિલીમીટર કરતાં પણ ઓછું મળી શકે ને મિલીમીટર કરતા પણ જોવું છે બે ડિવિઝન ઓછું સો મો ભાગનું બરાબર મિલીમીટર કરતા હજાર મો ભાગ એ પ્રકારે એટલું બધું રિઝોલ્યુશન આપે છે આપણને બરોબર ને લઘુત્તમ માપ શક્તિ એની ખૂબ જ વધુ છે એક પ્રકારે મિલીમીટર કરતા ક્લિયર ને એટલા માટેનો યુઝ થઈએ ક્લિયર તો આ તો એનો ફંડામેન્ટલ તો બેઝિક્સ હતું ક્લિયર તો આપણે હવે એનું વિઝ્યુલાઇઝ જોઈ લઈએ કે કેવું દેખાય છે વર્નિયર કેલી પર ક્લિયર ને તો આપણી પાસે આ એનું એક ડેમો છે બરાબર ને કે વર્નિયર કેલી પર બેઝિકલી આવું હોય હવે મોડર્ન પ્રકારના વર્નિયર કેલી પર એવા છે બરાબર કે જેમાં ડિજિટલ પ્રકારનું હોય પણ એ આપણે કાંઈ જરૂર નથી ફંડામેન્ટલ તો આ જ હોય બેમાં સેમ જ હોય ક્લિયર ને શું છે જોવો તો કે એકમાં આ સ્કેલ છે કે જે આપણી કન્વેન્સનલ સ્કેલ છે બરાબર જે સ્કેલ રહી એ કેવી છે કન્વેન્સનલ એટલે તો રહેવાજીક સ્કેલ છે આપણી પાસે હોય જ છે ક્લિયર ને આ શું છે જુઓ આ જે સ્કેલ એવી આપણી આ છે આપણી વર્નિયર સ્કેલ બરાબર ને આને કહેવાય મેઇન સ્કેલ કહેવાય આપણે જોઈ ગઈ આને કહેવાય વર્નિયર સ્કેલ કે જે મેન સ્કેલ કરતાં ખૂબ જ નાની હોય બરાબર ને જોવો જેમાં કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ બરાબર તો કે આવા દસ ડિવિઝન છે બરાબર દસ ડિવિઝન છે ને એક ડિવિઝનમાં પાછા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ એનો મતલબ એમ કે આવા પચાસ કાપા છે એમાં ક્લિયર ને તો આ થાય એક વર્નિયર સ્કેલ શું કહેવાય વર્નિયર કારણ કે આમાં એક પ્રકારની બે સ્કેલનું મિશ્રણ છે એક આપણે મે મેઇન સ્કેલ છે બરાબર જ્યાં કન્વેન્શનલ આપણે રેવાજિક સ્કેલ છે અને આ વર્નિયર સ્કેલ બરોબર ને બીજી વસ્તુ એ કે આને એક પ્રકારે તમારે નામ કરવાનું તો યાદ જ રાખવો પડશે કારણ કે આનું ગુજરાતી એક પ્રકારનું ન હોય મેઇન સ્કેલ રહ્યું મેઇન સ્કેલ તો એને એક્ઝામમાં મેઇન સ્કેલ જ કહે છે એમાં તમને ગુજરાતી એમ નહીં કે કન્વેન્સનલ સ્કેલ એવું નહીં કહેવાય બરાબર ને એટલા માટે તમને વારંવાર કહું છું કે આને મેન સ્કેલ કહેવાય અને વર્નિયર સ્કેલ કહેવાય બરાબર ને એ નામ લખી દઈએ આને મેન સ્કેલ બરાબર વર્નિયર સ્કેલ વીએસ બીજી વસ્તુ એ કે તમને એક નોટિસ થાય એક એક ઓબ્ઝર્વ થાય શું જવો જોઈએ તો આનો ઝીરોનો કાપો અને એ રે ઝીરો મેચ થાય છે બરાબર ને તમે દેખાતો ન હોય પણ કહી દઉં કે આનો કાપો ને બરોબર એ ઝીરો આયરે ઝીરો મેચ કરે છે જ્યારે અહીંયા જે ઓગણપચાસમાં કાપો ને આનો જે મેન સ્કેલનો ઓગણપચાસમાં કાપોર્યું ને આવડે ફોર્ટી નાઇનમાં કાપવું એ એને પચાસમાં કાપવા એ રે મેચ કરે છે એનો મતલબ એમ કે બે સ્કેલ સરખી નથી બરાબર કે જે આપણે આગળ જોઈ ગયા બરાબર પાછા આપણે બોટમાં વહી જઈએ તો શું કહેવા માંગુ છું કે જે આપણી મેન સ્કેલ હોય દાખલા તરીકે આ મેન સ્કેલ હતી બરાબર તો મેન સ્કેલ રહી ઈ અહીંયા સુધી પચાસ સેન્ટીમીટર સુધી જઈ શકે માની લ્યો બરોબર ને જ્યારે વર્નિયર સ્કેલ હોય ને એ નાની હમથી જોઈએ આવડીક જ હોય વર્નિયરજી સ્કેલ હોય ને આવડીક જ હોય બરાબર ને તો એમાંય આપણે જે આગળ જોયું એમાં શું હતું કે આવી રીતે ઘણા બધા પચાસ ઓગણપચાસ કાપા જે માની લ્યો બરાબર આવા ઓગણપચાસ કાપા છે બરાબર અહીંયા અહીંયા એનો પચાસમાં કાપા પૂરો થયો એનો મતલબ પચાસ એમ પૂરા થયા બરાબર ને અહીંયા શું થયું પચાસ એમ અહીંયા પૂરા થઈ ગયા જ્યારે વર્નિયર સ્કેલ હતું ને વર્નિયર સ્કેલ એને ઓગણપચાસમાં કાપા એ મીટ થઈ ગયું એનો મતલબ એમ કે આની લંબાઈ આપણને ખબર પડી કે નહીં બરાબર ને આપણે આગળ જોઈશું કે એવી રીતે હું શું કહેવા માંગુ છું પણ તો એ એક કન્સેપ્ટ કહી દઉં કે અહીંથી એનું માપ કેટલું છે જોવો જોઈએ પચાસ એમએમ અહીંથી એનું માપ કેટલું છે કેટલું થાય ઓગણપચાસ કામ કારણ કે આનો જે વસ્તુ તમને કહી દઉં કે આ જે વર્નિયર સ્કેલ વીએસ ઈ આપણે આપણી ચોઈસ મુજબ લઈ શકીએ છીએ એનો મતલબ એમ કે વર્નિયર સ્કેલ નું માપ અલગ અલગ લઈ શકાય છે કોક ઓગણપચાસ લીધું હોય કોક અડતાલીસ એમ એમ પણ લઈ શકે બરોબર ને એનો મતલબ એમ કે આના અડતાલીસ માં કપાય રે આ જે મેન સ્કેલના અડતાલીસ માંચાસ કાપા મેચ થતા આપણે સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર ખબર પડે દાખલા તરીકે આપણી પાસે દસ કાપા હતા કોના મેઇન સ્કેલના એટલે કે એક સેન્ટીમીટરની ફૂટ પટ્ટી હતી બરોબર એક બે ત્રણ ચાર આ પાંચ છ સાત આઠ નવ અને દસ આગળ સ્કેલ વધતી જતી હતી આ હતી આપણી વર્નિયર સ્કેલ બરોબર ને તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ના દસ પૂરું ક્લિયર તો એક તમને ફિક્સ જ હશે એક્ઝામ ને એક ફિક્સ હશે શું હશે કે વન સ્કેલ સ્કેલ ને આ બે ના જીરો જીરો ચાલુ થાય અથવા નો પણ થાય માની લો કે જીરો જીરો ચાલુ થાય છે એન્ડિંગ હોય છે ને એન્ડિંગ ઈ પણ ક્યાંક કોઈન્સેટ થતો હોય છે ઈ પણ ક્યાંક કાપાયરે મેચ થતો હશે બરાબર તો જ આપણે સાચા રીડિંગ આવે ને સાચા રીડિંગ ન આવે સમજાય ને એનો મતલબ એમ કે આ કેટલામાં કાપો છો કે પાંચ છ સાત ને આઠ આઠમાં કાપાય રે વર્નિયર નો દસમો કાપો મેચ થાય છે તો આ એક પ્રકારની વર્નિયર સ્કેલીપર થાય બીજા પ્રકારની વર્નિયર ક્લીપરમાં શું હોય કે એમાં ને દાખલા તરીકે આવી રીતે હોય બરાબર ને તમે તમારી રીતે વર્નિયર સ્કેલ બનાવી છે બરાબર એનું રિઝોલ્યુશન હાઈ મેળવવું હોય તો તમારે શું કરવું પડે તો આવી રીતે કરી નાખી બરાબર ને તો પહેલામાં શું હતું પહેલામાં શું હતું આપણે આગળમાં તો કે આના આઠમા કાપા એટલે વર્નિયરનો દસમો કાપો મેચ થતો હતો જ્યારે આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ જ્યારે આમાં શું થયું બીજી વર્નિયર બીજી પ્રકારની વર્નિયર સ્કેલમાં તો કે નવમાં કાપા એટલે મેઇન સ્કેલના નવમાં કાપા એટલે વર્નિયર સ્કેલનો દસમો કાપો મેચ થયો તો આવી પ્રકારની પણ હોઈ શકે એટલે ને આ બીજા પ્રકારની તમને અલગ અલગ પ્રકારના વર્નિયર કેલી પરના માપ દેખાડું છું બરોબર ને બીજી વસ્તુ શું છે જાવ જોઈએ કે દાખલા તરીકે હવે હું અજેક ત્રિજ્યા પ્રકારની ગઉ તો એ અહીંયા ઠેટ આવતુર આ 10 થઈ ગયા 10 mm થઈ ગયા એટલે કે 1 cm અહીંયા પૂરી થઈ ગઈ બરાબર આ 1 cm પૂરી થઈ ગઈ અહીંથી હવે 1.1 cm અથવા તો પાછો 1 mm ચાલુ થઈ ગયો 11 mm એક પ્રકારે 11 mm બરાબર આવળો જે કાપો તો 11 mm નોતો મેન સ્કેલ નો તો વર્નિયર કેલિપર નો એન્ડિંગ પર ન્યાપણ હોય શકે ક્લિયર ને એનો મતલબ એમ કે મેન સ્કેલના પૂછી શકે છે કન્સેપ્ટ યાદ હશે તો આના ઉપરથી ઈઝીલી રિમેમ્બર થઈ જાય યાદ રહી જશે બરોબર ને આ તમને શીખવું છું કે એવું જરૂરી નથી એવું માનીને ન ચાલતા કે એક ફિક્સ જ હોય માપ હંમેશા બરોબર ને જનરલી શું હોય તમને જનરલી કેસમાં કે જે આપણને અત્યાર સુધી પૂછાયેલા છે જનરલી એવું છે કે વરની મેન સ્કેલ હોય મેઈન સ્કેલ બરાબર મેઇન સ્કેલમાં શું હોય કે આખું આ થયું એમાં આના નવ મેચ થતા હોય જનરલી ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર ના જનરલી કેસમાં કહું છું મોટા ભાગે આવા કેસ તમને પૂછાય છે કે મેન સ્કેલના જે હોય ને એ નવમાં કાપાય આખી વરની આ સ્કેલ હમ જતી હોય એમાં બરોબર ને આ દસમાં કપાય મેચ થઈ જતો એનો મતલબ એમ કેમ મેન્સ કેલમાં નવ નવ એ એમ એમ હોય વર્નિયર કેલના દસ એમ હોય એટલે મોટા ભાગે આ કેસ પૂછાતો હોય પણ કદાચ પૂછે આ કે આ કેસ બરાબર ને તો મુંઝાવાનું નહીં બરાબર એના માટે આપણે કેલ્ક્યુલેશન કરવાની જ છે બરાબર ને આ એક અંશ છે બધો કે તમને સમજવા માટે કે કઈ કઈ રીતે એક્ઝામ પૂછાય હગે તો આના ઉપરથી ક્વેશ્ચન કેવા બને તો એમ તમને પૂછવામાં આવે કે તમારી પાસે એક ઓબ્જેક્ટ છે બરાબર તમારી પાસે એક કાંઈ પણ વસ્તુ તમને આપી દે કે તમે એક પેન્સિલનું માપ લેવામાં આવતું હતું એના પ્રયોગમાં વર્નિયર કેલીપરને તે એનો એન્ડિંગ પોઈન્ટ બરાબર ને કે કોઈ પણ વસ્તુનું માપ લેવામાં આવતું હતું વર્નિયર કેલીપર દ્વારા એનો એન્ડિંગ પોઈન્ટ રહ્યો ઈ વર્નિયર વર્નિયરની મેન સ્કેલના બરોબર ને આ એક તમને એક્ઝામ્પલ દઉં છું લાઈવ એક્ઝામ્પલ કે જે ડબલ્યુ એડવાન્સ લેવલમાં પણ પૂછાઈ ગયો છે બરાબર ને તો મેન સ્કેલનો ચોવીસ મો કાપો અને મેન સ્કેલના પચીસ માં કાપવાની વચ્ચે આવે છે એનું રીડિંગ બરાબર ને તમને ડાયરેક્ટ નહીં પૂછશે આટપટું જ પૂછશે પણ તમારે સમજવાનું છે એટલે ઇઝીલી આન્સર આવી જશે આ એક એક પ્રકારે મફતનો ક્વેશ્ચન કહેવાય આ ઈઝી ઇઝી ક્વેશ્ચન કહેવાય બરાબર ને શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુને માપવામાં આવે છે વર્નિયર કેલી પરથી તો એ મેન સ્કેલના ચોવીસમાં અને પચીસમાં કાપવાની વચ્ચે આવે છે ક્લિયર અને વર્નિયર કેલી પરના કાપવા બરાબર એટલે તો વર્નિયર સ્કેલના પંચાવનમાં કાપા રે મેચ થાય છે સમજાવાનું ને તો એનો અર્થ એવો થયો કે હંમેશા યાદ રાખવાનું એક પ્રકારે કે મેન સ્કેલમાં જો તમને એમ કીધું ન હોય કે ચોવીસ અને પચીસ કેમાં આપવામાં આવેલા છે મિલીમીટર સેન્ટીમીટર કે મીટર મીટર તો ન હોય પણ મિલીમીટર અને સેન્ટીમીટરમાં જ હોય તો જો તમને એમ કહેવામાં ન આવ્યું હોય કે મેઇન સેકન્ડ મે આ જે મેન સ્કેલ રહ્યું સેન્ટીમીટરમાં છે કે મિલીમીટરમાં તો હંમેશા સેન્ટીમીટરમાં ધારવું ક્લિયર ને તમને ચોખ્ખવટ ન કરવામાં આવ્યું હોય કે આ કેમાં છે ચોવીસ પચીસમાં કાપો છે પણ કેનો કાપો મિલીમીટરમાં કે સેન્ટીમીટરનો તો સેન્ટીમીટરનો ધારવો બરાબર કીધેલું હોય તો વધારે સારું બરાબર બીજી વસ્તુ એ કે આ જો વર્નિયર કેલિપરનો પરનો પંચાવનમાં કાપ્યો હોય એનો મતલબ એમ કે તમે મેં તો હજી ખાલી દસ જ કીધા હતા ને આમાં આપણી મેન સ્કેલ હતી આપણી વર્નિયર કેલિપરની સ્કેલ હતી તો આપણે તમે ખાલી દસ દસની જ વાત કરી હતી આમાં પંચાવન એટલે કે મીન્સ કે આમાં એને સો કાપા આપેલા હોય દાખલા તરીકે બીજી વસ્તુ એ કે આખો હવે ક્વેશ્ચન સાંભળી લે એટલે વધારે ખબર પડશે બરાબર શું કહેવા માંગે છે કે કોઈ પણ એક પદાર્થને કોઈ પણ પદાર્થને વર્નિયર કેલી માપવામાં આવ્યું અને તેનું એન્ડિંગ પોઈન્ટ મેઇન સ્કેલના ચોવીસમાં અને પચીસમાં કાપાની વચ્ચે મળ્યો બરાબર કે જે સેન્ટીમીટરમાં છે બરાબર આપણે ઇઝી માટે કે જે આ જે વસ્તુ રહી સ્કેલ સેન્ટીમીટરમાં છે જ્યારે વર્નિયર કેલી પરના પંચાવનમાં કાપા એ મેચ થયો બરાબર તો આ જે પદાર્થ આપવામાં આવેલો છે તેનું માપ શોધો બરાબર તેની લંબાઈ શોધો જ્યાં તમને છેલ્લે કીધું હોય કે જ્યાં વર્નિયર સ્કેલના ડિવિઝન છે સાઈઠ બરાબર તમારા મગજમાં પેલું શું આવે કે ભાઈ આ જે વસ્તુ રહી એ સેન્ટીમીટરમાં જ છે બરાબર ને આ વીએસ રે વીએસ એ આપણે વર્ન્ય સ્કેલના મેક્સિમમ સાઠ ડિવિઝન હોવા જોઈએ બરાબર ને આવાથી ખબર પડી જાય ને એનો મતલબ એમ કે તમારે પેલા એક રફલી ફૂટપટ્ટી દોર લેવાની બરાબર ને યાદ ન હોય તો યાદ ન રહેવું તો શું કરવાનું રફલી ફૂટપટ્ટી દોર લેવાની કેવી રીતે તો કે દાખલા તરીકે આ આપણી મેઇન સ્કેલ હતી બરાબર ને આવી રીતે તો જીરો વન ટુ એવી રીતે નીચે નીચે જવું ત્યાં ચોવીસ તો આવશે ને ચોવીસ સેન્ટીમીટર બરોબર તો દાખલા તરીકે અહીંયા તમારે રફલી આવી રીતે કરી નાખવાનું ક્યાં આ જે આ ચોવીસ સેન્ટીમીટર છે બરોબર એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને આ જે રહ્યું સેન્ટીમીટર છે આની વચ્ચે ક્યાંક તમારું રીડિંગ છે એનો મતલબ એમ કે તમારો ઓબ્જેક્ટ રહ્યું જીરોથી માંડીને અહીંયા ક્યાંક આવે છે અહીંયા ક્યાંક આવીને અટકે છે ક્લિયર ને હવે બીજી વસ્તુ એ કે પોલોજી ડિવિઝન હતું એ બરાબર ને તો ડિવિઝન હતું એ છે ધીમે ધીમે નીચે આવે આવી રીતે તમે દેખાડ્યું નથી પણ તમે દેખાડશો એટલે આઈડિયા એડિયા આવશે કે જેમાં આજી વર્નિયર કિલિવર હતી વર્નિયર સ્કિલ હતી જેમાં આવા નાના નાના કરીને સાહીઠ કપ હતા આવા સાહીઠ કપ હતા બરાબર ને એમાંથી પંચાવનમાં કાપો પંચાવનમાં કાપો આ બે વચ્ચે ક્યાંક આવતો હતો આની એ મેચ થતો હતો બરાબર ને તો અહીંથી આનું અંતર શોધો નહોતું બરાબર ને આ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ છે તો આ સ્કેલ કેવી રીતે વર્ક કરી જોઈ લેવોમાં બરોબર ને ક્લિયર તો આ જે જેલ રહીને આ દાખલા તરીકે આપણી પાસે ઓબ્જેક્ટ છે આ લંબાઈ લંબાઈ માપવું છે છે બરાબર કેટલી કેટલી થશે તો કે નહીં તો આને કહેવાય એક પ્રકારે દાતા બરોબર ને બરોબર જોશ કહેવાય જોશ પણ આપણે ગુજરાતીમાં કરીએ દાતા તમારે જેને માપવું હોય તો શું કરવાનું તો આને ધીમે ધીમે પાછળ કરવાનું ક્લિયર ને આને ધીમે ધીમે પાછળ કરશો ક્લિયર આવી રીતે પછી શું કરવાનું આ ઓબ્જેક્ટ જ્યાં હોય ને એને મૂકી દેવાનો કેવી રીતે તો કાના જીરો આ જે ઓબ્જેક્ટ હોય એના જીરો એ જીરો મેચ થઈ જાવ બરાબર આમ અડી અડાડી દેવાનો હવે ટચ કરી દેવાનો બરાબર ને એને એ ટચ કરી દેવાનો ક્લિયર પછી શું કરવાનું ધીમે ધીમે આને પાછું બંધ કરી દેવાનું આવી રીતે જો જ્યાં વન ઇયર સ્કેલ રહી મુવેબલ છે ને બરાબર ને આ તો આજ તમને કહેવા માગતો હતો કે વર્નિયર સ્કેલ હતી બરાબર એ મુવેબલ હતી ગમે ત્યાં સુધી જઈ શકે નીચે સુધી જ્યાં હું આ ફૂટપટ્ટી પથ્થ છે નહીં ત્યાં સુધી નીચે જશે તો જે આ પ્રમાણે તમારું માપ લેવાનું બીજું ને તો આપણે એના પહેલાં ફંક્શન જોઈ લઈએ શું છે તો આ જે ફંક્શન રહ્યું ને આવડો જે ફંક્શન ક્લિયર ને એ કોઈપણ વસ્તુનો લંબાઈ કોઈ પણ વસ્તુની બહારનો જે ડાયામીટર આવે બરાબર પરીખ આવે એવી રીતે પરીખ એ માપવા માટે થાય જો અહીંયા પણ કાંઈક ચકલા જેવું હોય બરાબર સિંગડા જેવું હોય ક્લિયર ને તો એ સિંગડા શું કામ કામ આવે તો કે એ જે વસ્તુ રહે ને એ કોઈ પણ વસ્તુની અંદરનો પહોળાય બરાબર દાખલા તરીકે આપણી પાસે પાણીની પાઇપલાઇન હોય આવડી આટલી જાડી બરોબર ને પાણીની પાઇપલાઇન હોય દાખલા તરીકે તો પાણીની પાઇપલાઈનમાં અંદર ને બહાર બે પ્રકાર આવે ડાયામીટર હોય ને તો પાણીની પાઇપલાઈનનો અંદરનો ડાયામીટર આ બારનો ડાયામીટર તો જાડી આટલી થાય ને જાડે પાણીની પાઇપલાઈનની ઝાડે આટલી થાય તો એનો મતલબ એમ કે આની ત્રીજી અલગ હોય છે અથવા તો આનો ડાયામીટર અલગ હશે પરિઘ અલગ હોય છે અને અહીંથી આનો અલગ હોય છે બરાબર ને બેને અલગ અલગ દોરું થોડુંક અલગ અલગ દોરવું એટલે વધારે ખ્યાલ આવશે તો એક નાની ત્રીજીવાળું સર્કલ મળે અને એક મોટી ત્રીજીવાળું સર્કલ મળે તો બેને માપવા કેમ ક્લિયર ને તો નાની ત્રીજીવાળામાં શું હોય તો કે નાની ત્રીજિયાવાળું સર્કલ હોય તો એ અંદરની બાજુથી તો ખાલી હોય ને બરાબર ને તો અંદરની બાજુથી ખાલી હોય તો આ ભાગ રહ્યો આ ભાગ એની અંદર વઈ જશે પછી ખોલવાનો ક્લિયર ને આ ભાગ આની અંદર વઈ જશે આવી રીતે પછી આમ ખોલવાનો એટલે આપણને એનું રીડિંગ આવશે અહીંયા બરાબર અહીંયા એનું રીડિંગ આવશે આ ખોલી નાખો બારનું માપું હોય તો એ ભાગને અહીંયા મૂક દેવાનું બારનું માપું હોય બરાબર ને બારનું માપું હોય તો અહીંયા મૂક દેવાનો એટલે અહીંયા બે ટચ થઈ જશે બરાબર નડી કોઈ પણ વસ્તુ હોય તમે સ્ફિયર હોય બરાબર કે કોઈ સોલિડ હોય ક્યુબ હોય કોઈ પણ વસ્તુ હોય આને માપી શકો એનો મતલબ એમ કે આ બારનું ડાયામીટર આઉટર ડાયામીટર માપે અંદરનો ડાયામીટર માપે બરાબર ઇનર ડાયામીટર માપે બરાબર ને એના ફંક્શન હતા પછી એક નીચે હોય આ બધાને પૂછડી હોય આ દેખાય નથી પણ આ સિમ્પલ જનરલ જે આપણી પાસે હોય બરાબર આ બહુ આબા બાદના જમાનો હોય બરાબરમાં દેખાય નથી પણ જે અત્યારે કેલી પર હોય એની અંદર પાછળની બાજુ પૂછડી હોય બરાબર ને એ પૂછડી એટલે એક પ્રકાર એવી પટ્ટી હોય આવી રીતે આમ જ હોય આ જ વસ્તુ હોય આમ ક્લિયર ને કેમ ગયું અહીંયા દેખાઈડ્યું તું નહીં દેખાયડું તો નથી પણ અહીંયા તમારી પાસે આવી રીતે પૂછડી જ હોય બીજું કંઈ નહીં બરાબર ને આવી રીતે આમ હવે એ તમારે આ જે છે એનું કામ શું હોય કે કોઈ પણ વસ્તુની ઊંડાઈ માપવા માટે થાય બરાબર વર્નિયર પરને આમ આમ કરી પૂછડીવાળો ભાગ કોઈ પણ વસ્તુની અંદર રાખી દેવાનો એટલે એની ઊંડાઈ માપ જશે બરાબર ત્રણ કામ કરે બરાબર વર્નિયર પર શું કામ કરે ત્રણ કામ કરે કોઈપણ વસ્તુની જાડાઈ માપે કોઈ પણ વસ્તુનો અંદરનો વ્યાસ માપે ત્રિજ્યા માપે અને કોઈપણ વસ્તુની ઊંડાઈ પણ માપી શકે કેટલું ઊંડું છે ને તો આ વર્નિયર પેલીલનું કામ હતું બીજી વસ્તુ એ કહેવાય આ જે વર્નિયર સ્કેલ રહે ને એ મુવેબલ હોય બરાબર ને આ રીતે મૂવેબલ હોય બરાબર ને મેન સ્કેલ હોય ફિક્સડ હોય વર્નિયર કેલી પર મુવેબલ હોય તો આપણે ખબર પડી જાય કે શું કામ મૂવેબલ છે કારણ કે વચ્ચે ઓબ્જેક્ટ તો અમારો ને વચ્ચે કઈક પદાર્થને જે આપણે માપવું છે અમારું તો પડે ને એટલા માટે એને મુવેબલ રાખવામાં આવે બરાબર આવી રીતે એ અડી જશે ક્લિયર ને હવે આપણા કેસમાં શું હતું તો હવે પાછા આપણા કેસમાં હોય જાય હવે આ માપવું કેવી રીતે એ આપણે ફાઇન કરી લઈએ ક્લિયર ને તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પહેલાં જોઈ લઈએ પછી માપવું કેવી રીતે એ જોઈ લઈએ ને તો આપણે જોઈ ગયા બે સ્કેલ હોય બે સ્કેલના ડિફરન્સથી આપણને શું મળે છે અલગ અલગ પ્રકારના રીડિંગ મળે છે બરાબર બે સ્કેલના ડિફરન્સ કરો મેઇનમાંથી વર્ગને ક્લી પર બાદ કરો એટલે આપણને શું મળશે એનું લિસ્ટ કાઉન્ટ મળશે ને આપણે જોઈ ગયા લઘુત્તમ માપ મળશે બરાબર ને લઘુત્તમ માપ તો જેમ જેમ કોઈ પણ વસ્તુનું લઘુત્તમ માપ વધુ તેમ તેમ તે વધુ પ્રિસાઈઝ બરાબર વધુ ચોક્કસ ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે આ બેની બાદ બાકી કરવું ને બરાબર દાખલા તરીકે આ વર્ મેન સ્કેલમાંથી વર્નિયર સ્કેલ બાદ કરું અને જે મને રિઝલ્ટ મળે બરાબર દાખલા તરીકે એક્સ રિઝલ્ટ મળ્યું તો આ એક્સનું મૂલ્ય જેમ ઓછું ને એમ મારું લઘુત્તમ માપ વધુ બરાબર ને વધુ લઘુત્તમ વધુ જઈ શકું ને વધુ સૂક્ષ્મ માપ આપી શકું ક્લિયર ને એનો મતલબ કે દાખલા તરીકે હું આમાં એમ કરું કે એક માઇનસ ઝીરો પોઈન્ટ આઠ કરું તો મને શું મળશે જીરો પોઈન્ટ બે એનો મતલબ એમ કે મારું લધુત્તમ માપ કેટલું એવું ઝીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ બે એમએમ સુધીની વસ્તુ હોય છે ને ત્યાં હું હું આરામથી માપી શકીશ એનાથી ઓછી છે ને ઝીરો પોઈન્ટ ઓગણીસ થઈ જાય ને પછી હું નહીં માપી શકું ક્લિયર ને તો આ મારી લિમિટ આવી ગઈ હવે મારી પાસે બીજી વર્નિય લીપર છે કે ઝીર્યું બરાબર એ જીરો પોઈન્ટ નાઇન છે લાવી ત્યાં ઝીરો પોઈન્ટ એક છે આ તો જવું જોઈએ આના કરતા એક જીરો પોઈન્ટ એક એમ એમ ઓછું થયું ને ક્લિયર ને તો હવે ઝીરો પોઈન્ટ ઓગણીસ એમ માપી શકીશ તો કે હા જીરો પોઈન્ટ ઓગણીસ એમાં માપી શકીશ બરાબર લઘુત્તમ માપશક્તિ કોની વધુ થયું કે આ તો જોવો શું એવું બેનો ડિફરન્સ કેવો હોય ઓછો એવું ને બરાબર ને તો આ બે નો ડિફરન્સ જેમ ઓછો એમ લઘુત્તમ માપ એનું વધુ બરાબર ને આ વેલ્યુ ઓછી આવશે ને તો એનો મતલબ એમ કે આપણે સૂક્ષ્મ અથવા તો નાનામાં નાનું માપ માપી શકશી ક્લિયર ને તો હવે આજે આજે આટલું સુધી રાખીએ બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે ને એનું મેથેમેટિકલ ફોર્મ જોશી બરાબર કે કેવી રીતે વર્નિયર ક્લિપ પર મેથેમેટિકલી વર્ક કરે છે બરાબર ને કેવી રીતે માપવામાં આવે છે સિમ્બલ બીજું કાંઈ નહીં ના થોડાક રૂલ્સ જોશું ક્લિયર થેન્ક યુ